नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय पर्यावरण। पर्यावरण नी अंदर पाठ 12 अपना काम। अपना काम नी अंदर पाठ 12 नी अंदर अपने बाळको चित्रों द्वारा घणी बधी समजूती जोई गया। हवे आपणे अहींया टूंका प्रश्नो ना जवाब जोईशुं। मे अहींया प्रश्नो लखेला छे, जवाब तमने समजावुं। जो बाळको, पहेलो प्रश्न, तमारा गाममां कई कई जाहेर मिलकतो आवेली छे? तो बाळको, आपणा गाममां जे जाहेर मिलकतो आवेली होय ए बधा ज नाम लखवाना। तो कई कई जाहेर मिलकतो होय? तो ग्राम पंचायत, शाळा, लाइब्रेरी, पोस्ट ऑफिस, पछी प्राथमिक आरोग्य केन्द्र, बगीचो, मंदिर, मस्जिद, आ बधी जाहेर संस्थाओ एटले के जाहेर मिलकतो आवेली छे। बराबर, जाहेर मिलकत कोने कहेवाय? नंबर 2, जाहेर मिलकत कोने कहेवाय? तो बाळको, जाहेर मिलकत कोने कहेवाय? तो जाहेर मिलकत एटले के आपणा गाम के शहेर मां बधा लोको माटे, एटले के बधा लोको माटे घणी बधी सગવડો ઊભી કરવામાં આવેલી છે। એ સગવડોનો બધા સહિયારો ઉપયોગ કરે, એટલે કે બધા મળીને ઉપયોગ કરે છે, તેને જાહેર મિલકત કહે છે। કે જીતકે બધી જ પબ્લિક જઈ શકે છે, એ શાળાની અંદર બધી જ જાતના બાળકો ભણી શકે છે, એવી રીતે બગીચાની અંદર બધી જ પબ્લિક જઈ શકે છે। એ બધી સંસ્થાઓને જાહેર સંસ્થા કહે છે, એટલે કે એ સંસ્થાઓનો બધા સહિયારો એટલે કે સમૂહમાં ઉપયોગ કરી શકતા હોય તે બધી સંસ્થાઓને જાહેર સંસ્થા કહેવામાં આવે છે। નંબર 3, નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તો તેઓ કોની પાસે જશે? નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તો તેઓ કોની પાસે જશે? તો નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તો તેઓ કોની પાસે જશે? મિકેનિક પાસે જશે। કોની પાસે જશે બાળકો? મિકેનિક પાસે। ચલો નંબર 4, દવાખાનામાં દર્દીને કઈ કઈ સારવાર મળે છે? તો બાળકો, દવાખાનાની અંદર દર્દીને કઈ કઈ સારવાર મળે છે? તો દવાખાનામાં ડોક્ટર દર્દીને તેનું દર્દ એટલે કે જે બીમારી હોય તે બીમારીનો ઈલાજ કરે છે અને એ બીમારીને લગતી દવાઓ લખી આપે છે। આ ઉપરાંત ઝાડા, ઊંડી, તાવ આ બધી વસ્તુઓ થઈ હોય એટલે કે આ બીમારી થઈ હોય તો જરૂર એવી દવાઓ પણ આપે છે। તો દવાખાનામાં દર્દીને આ બધી સારવારો મળી શકે છે। ચલો નંબર 5, એમ્બ્યુલન્સનો ઉપયોગ શું છે? તો એમ્બ્યુલન્સનો ઉપયોગ શું છે બાળકો? તો એમ્બ્યુલન્સ ગંભીર બીમારી આપણે થઈ હોય, ગંભીર બીમાર એટલે કે કોઈ વ્યક્તિ ગંભીરપણે બીમાર હોય તેને સારવાર માટે ઝડપથી હોસ્પિટલ લઈ જવા માટે, એટલે કે ગંભીરપણે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ગંભીરપણે અકસ્માત થયો હોય તેને જરૂરી સારવાર માટે હોસ્પિટલ લઈ જવો હોય અને ઝડપી સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે। નંબર 6, કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકો માટે ઝડપી સગવડો પૂરી પાડે છે? તો બાળકો, કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકો માટે ઝડપી સગવડો પૂરી પાડે છે? તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, ન્યાયાલય, શાળા, આ બધી સંસ્થાઓ લોકો માટે જરૂરી સગવડો પૂરી પાડે છે। પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો બાળકો, પોસ્ટ ઓફિસમાં શું શું મળે? બરાબર, આપણે પોસ્ટ ઓફિસમાં શું શું કાર્યો થાય છે એના વિશે માહિતી મેળવી। હવે પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, રેવન્યુ સ્ટેમ્પ, પછી આંતરરાષ્ટ્રીય પત્રો, પરમિડિયા, રાષ્ટ્રીય બચત પત્રો, મની ઓર્ડર ફોર્મ,